પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર પ્રવાસે. પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર વર્ધામાં આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ. લાભાર્થીઓને અર્પણ કરશે લોન અને પ્રમાણપત્રો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાંચી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રીકલ્ચરના શતાબ્દી સમારોહમાં થશે સામેલ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરશે વૃક્ષારોપણ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી દાદરા નગર હવેલી અને દમણના 3 દિવસના પ્રવાસે. કેન્દ્ર શાસિત પ્રદેશને આપશે વિકાસ કામોની ભેટ. એન્જિનિયરિંગ કોલેજ તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. વર્ષ 2026 સુધી નક્સલવાદનો કરીશું ખાતમો. છત્તીસગઢની ધરતી પરથી ગૃહમંત્રી અમિત શાહે ભરી હુંકાર. નક્સલી હિંસા પ્રભાવિત લોકો સાથે કરશે મુલાકાત. જલ્દીથી નવી યોજના લાવવાનું આપ્યું વચન. ઝારખંડમાં આજથી ભાજપની પરિવર્તન યાત્રા. ગૃહમંત્રી અમિત શાહ યાત્રાની કરાવશે શરૂઆત. સાહેબગંજ અને ગિરિડીહમાં ભજવશે જાહેરસભા. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પૂરજોશમાં પ્રચાર અભિયાન. ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષના દિગ્ગજો આજે ગજવશે જાહેરસભા અને રેલી. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હરિયાણામાં કરશે રોડ શો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાને આપશે વિકાસ કામોની ભેટ. નવનિર્મિત બસ સ્ટેશનનું કરશે લોકાર્પણ. સવજી ધોળકિયા સરોવરનું પણ કરશે નિરીક્ષણ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર. 800થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 84,000ને પાર. નિફ્ટીએ પણ વટાવી 25,600ની સપાટી. સોના ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ યથાવત. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમ 376 રને ઓલઆઉટ. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું શ્રેષ્ઠ પ્રદર્શન. બાંગ્લાદેશી બોલર હસન મહમૂદે લીધી 5 વિકેટ.